કેમ છો? આજે આપણે પાઠ 4 વ્યવસ્થાતંત્રનો લાસ્ટ ટોપિક છે એ જોવા જઈ રહ્યા છે. અત્યાર સુધી આખા પાઠની અંદર આપણે છે એ વ્યવસ્થાતંત્રનો અર્થ, વ્યાખ્યા, પ્રકાર, રચના અને લક્ષણો જોયા. આજે આપણે વ્યવસ્થાતંત્રની અંદર બે છે તે ટોપિકને જોવાના છે, વિકેન્દ્રીકરણ અને સત્તા સોંપણી. વિકેન્દ્રીકરણનું અસ્તિત્વ છે એ ક્યારે આવ્યું તો તેને સમજવા માટે પહેલા આપણે કેન્દ્રીકરણને છે એ સમજવું જરૂરી છે. કેન્દ્રીકરણ એટલે ઉચ્ચ સપાટીએ જ સત્તાને છે એ કેન્દ્રિત કરી દેવી. આપણી સંચાલનની જે ત્રણ સપાટીઓ છે એ ત્રણે ત્રણ સપાટીમાં સર્વોચ્ચ સત્તા છે એ કેન્દ્ર કે ઉચ્ચ સપાટીને જ આપી તેને આપણે કેન્દ્રીકરણ કહીએ છીએ. પણ વિકેન્દ્રીકરણની વ્યાખ્યા આપણે જોઈએ કે ઉચ્ચ સપાટીએથી ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ સત્તા અને જવાબદારીની ક્રમશઃ વહે છે. વિકેન્દ્રીકરણનો આપણે અર્થ જોઈએ કે ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ સત્તા અને જવાબદારીની ક્રમશઃ વહેંચણી કરી દેવી. એટલે ઉચ્ચ સપાટીએ જે અધિકારીઓ બેઠા છે તે નિમ્ન સપાટી મધ્ય સપાટીને, મધ્ય સપાટી નિમ્ન સપાટીને આ પ્રમાણે સત્તા અને જવાબદારીની વહેંચણી થાય તો તેને વિકેન્દ્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે. વિકેન્દ્રીકરણ અસ્તિત્વમાં શા માટે? તો કે કેન્દ્રીકરણની જે મર્યાદાઓ છે, કેન્દ્રીકરણની અંદર વિશિષ્ટીકરણનો અભાવ, પછી નિર્ણયો, જે સ્વતંત્ર નિર્ણયો, આ બધા એની મર્યાદા હતી. કેન્દ્રીકરણની મર્યાદા, એ કેન્દ્રીકરણની મર્યાદા દૂર કરવા માટે વિકેન્દ્રીકરણ છે તે અસ્તિત્વમાં આવ્યું છે. તાબેદારો દ્વારા કાર્યનું વિભાજન કરવું, ત્યાર પછી કાર્યોને છે એ વહેંચી દેવા. એ તાબેદારો એટલે ઉચ્ચ સપાટીએ બેઠેલા અધિકારીઓ, તેના દ્વારા કાર્યનું વિભાજન થાય, કાર્યની સોંપણી થાય, સત્તાની સોંપણી થાય, સત્તાની વહેંચણી થાય, આ બધું જ છે વિકેન્દ્રીકરણમાં છે જરૂરી છે. કેન્દ્રીકરણમાં આપણે જોઈએ કે એમાં આપખુદશાહી છે, ત્યાર પછી સ્વતંત્ર નિર્ણયો ન લેવાની ક્ષમતા, ત્યાર પછી વિશિષ્ટીકરણનો અભાવ, આ બધું જ દૂર કરવા માટે છે એ વિકેન્દ્રીકરણ છે એ અસ્તિત્વમાં આવ્યું છે. એટલે વિકેન્દ્રીકરણની વ્યાખ્યા છે આપણે આ રીતના છે આપી શકીએ છીએ. એટલે કેન્દ્રીકરણની છે એ મર્યાદા દૂર કરવા માટે. કોઈ ધંધાકીય એકમ નાનું હોય તો ત્યાં કેન્દ્રીકરણનો ઉપયોગ થાય છે, કારણ કે ત્યાં સપાટીની કોઈ વહેંચણી નથી થતી. પણ જ્યાં ધંધાકીય એકમ મોટું છે, ધંધાકીય એકમનું કદ મોટું છે, ત્યાં વિકેન્દ્રીકરણ છે એ જરૂરી બને છે. અને વિકેન્દ્રીકરણ હોય તો જ કાર્યની છે એ વહેંચણી થઈ શકે છે. આપણે જોઈએ કે કોઈ એક મોટર કાર છે, તો એ મોટર કારના દરેક પાર્ટ છે, દરેક વિભાગ છે, એ કોઈ એક કંપની આખે આખું છે એક જ વ્યક્તિને નથી સોંપી દેતી, પણ એના ભાગ પાડી દે છે કે ભાઈ હાલો એન્જિન અલગ, ટાયર ટ્યુબ અલગ, ત્યાર પછી બોનેટ અલગ, આમ દરેક કામગીરીની છે એ વહેંચણી છે એ કરી દેવામાં આવે છે, તો એને વિકેન્દ્રીકરણ છે એ થયું કહેવાય છે. આનાથી છે ઘણા બધા ફાયદા પણ થાય છે. મહત્વ એટલે લાભ, આપણે કે વિકેન્દ્રીકરણનું મહત્વ શું અથવા એના લાભ શું, આનાથી આપણે શું ફાયદો થાય? તો સૌ પ્રથમ આવે કે ઝડપી નિર્ણય. વિકેન્દ્રીકરણથી છે આપણે ઝડપી નિર્ણય લઈ શકીએ છીએ કે કોઈ પણ કર્મચારીને સ્વતંત્ર સત્તા મળેલી છે, જવાબદારીનું ભાન થાય છે, એટલા માટે પોતે જે ઝડપી નિર્ણય લેવામાં છે એ મદદરૂપ બને છે. એટલે પહેલો ફાયદો છે ઝડપી નિર્ણય દ્વારા છે લઈ શકાય છે. આધુનિક યુગની અંદર કર્મચારીઓ જે નિર્ણય લેતા હોય એ નિર્ણયો સાચા અને સ્વતંત્ર રીતના લેતા હોય છે, એને કારણે પહેલો લાભ છે વિકેન્દ્રીકરણથી ઝડપી નિર્ણયનો છે એ થઈ શકે છે. ત્યાર પછી બીજો છે લાભ આપણે ઉચ્ચ સપાટી થી કાર્યબોજમાં ઘટાડો. ઉચ્ચ સપાટીએ કાર્યબોજમાં છે ઘટાડો થાય છે. દાખલા તરીકે વિકેન્દ્રીકરણથી સત્તાની જવાબદારીની વહેંચણી થઈ ગઈ ત્રણેય સપાટીએ,
તો હવે ઉચ્ચ સપાટી તો કઈ કાર્ય જ ન રહ્યું, નિર્ણય લેવાની જે ક્ષમતા છે એ મધ્ય સપાટીને સોંપી, નિમ્ન સપાટીને સોંપી, તો જે ઉચ્ચ સપાટીએ બેઠેલી વ્યક્તિ છે એ પોતાના હસ્તક કઈ પણ રાખતી નથી, એટલે એના કાર્યબોજમાં છે એ ઘટાડો થતો જોવા મળે છે, અભિપ્રેરણમાં વધારો. ત્યાર પછીનો લાભ છે એ અભિપ્રેરણમાં વધારો, મોટિવેશન જેને આપણે કહીએ છીએ, અભિપ્રેરણ પ્રેરણા છે એ મળે છે. કારણ કે વિકેન્દ્રીકરણથી એક વ્યક્તિ સારું કામ કરતી તો બીજી વ્યક્તિને છે એ સારું કામ કરવા માટે પ્રોત્સાહન મળે છે, એટલે એક વ્યક્તિ બીજી વ્યક્તિ દ્વારા છે એ પ્રોત્સાહન મેળવશે, અભિપ્રેરણ થશે, અંદરથી કામ કરવાનો ઉત્સાહ જગાડશે, એટલે અભિપ્રેરણમાં છે એ વધારો કરી શકાય છે. પછી સંચાલન ક્ષમતાનો વિકાસ, સંચાલન ક્ષમતાનો વિકાસ થાય છે વિકેન્દ્રીકરણથી, છે એ સંચાલન ક્ષમતાનો વિકાસ એ કર્મચારીમાં કરી શકીએ છીએ. સંચાલન ક્ષમતાનો વિકાસ એટલે શું? સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા, એટલે આપણે એને સંચાલન તરીકે ઓળખીએ છીએ. તો એની ક્ષમતા છે એ કેટલા પ્રમાણની છે, એ ક્ષમતાનો વિકાસ કરવા માટે છે એ અભિપ્રેરણ છે એ જરૂરી છે, વિકેન્દ્રીકરણ જરૂરી છે. અને ત્યાર પછી આવશે અસરકારક અંકુશ. અભિપ્રેરણથી છે એ અસરકારક અંકુશ પણ જરૂરી છે. વિકેન્દ્રીકરણમાં મહત્વના લાભની અંદર ઝડપી નિર્ણયો, ઉચ્ચ સપાટીએથી કાર્યબોજમાં ઘટાડો, અભિપ્રેરણમાં વધારો, સંચાલન ક્ષમતાનો વિકાસ અને અસરકારક અંકુશ. કોઈ પણ કર્મચારી છે એને ડર લાગશે કે મારે જો નિર્ણય લેવાનો છે નિર્ણય મારા સચોટ હોવા જોઈએ, નિર્ણય મારા છે સાચા હોવા જોઈએ, જેને કારણે જે નિર્ણય લેશે એ સાચો લેશે, જો એ સાચો નિર્ણય નહીં લે તો એને શિક્ષાત્મક છે એ પગલું લેવાનું થશે. એટલા માટે છે એ અસરકારક છે એ અંકુશ જરૂરી છે. ત્યાર પછી આવશે સમાધિતતાનું સર્જન. વિકેન્દ્રીકરણની અંદર આપણે એના લાભ જોયા પછી ઝડપી નિર્ણયો, ઉચ્ચ સપાટીથી કાર્યબોજમાં ઘટાડો, અભિપ્રેરણમાં વધારો, સંચાલન ક્ષમતાનો વિકાસ, અસરકારક અંકુશ અને સમાધિતતાનું સર્જન. વ્યક્તિઓ સાથે રહેશે, વ્યક્તિઓ સાથે કામ કરશે તો એકબીજા સાથે છે સમાધિતતા ભર્યું વાતાવરણ સી ઉભું થાય. સમાધિતતા એટલે એકબીજાની સાથે રહી અને કામ કરવાનું, એટલે સમાધિતતાનું સર્જન છે એ પણ આ વિકેન્દ્રીકરણ દ્વારા થઈ શકશે. એટલે આટલા છે.